नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् देवय अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत देवय अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत देवय अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत ओम कारम बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म बभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः प्रात्परगुरवे नमः परम प्राचार्य गुरवे नमः परम गुरवे नमः मंगलमय मंगलकरं वीतराग मेघन नमो काये जाते भये अरिहं आदिमा पर्युषण पर्व बीजो दिवस सवारनी स्वाध्यायनी बैठक में आपने विचारणा करी रहा छे वनशास्त्र श्री पद्मनंदी पंचविंशति खरेखर तो 26 अध्ययन छे एनु कलेक्शन छे पण एने एम कहूं के ए कलेक्शन ऑफ 25 चैप्टर्स रिटन बाय श्री पद्मनंदी आचार्य कृपाळुदेव ने अत्यंत प्रिय हतु तेओ एम कहूं के वन मां रहता मुनियोए एटले मुख्यपणे वन मां रहता मुनियोए जे पोताने
આનંદની અનુભૂતિ થઈ અને ગુરુકૃપાથી જે વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તે જગતના જીવોના હિતાર્થે એનું શબ્દાવતરણ કર્યું. આવા શાસ્ત્રો વાંચવા માટેની શરત મૂકેલી છે ઉપદેશ નોંધ 15માં. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક બની શકે તો નિવૃત્તિ ક્ષેત્રમાં અને ગુરુગમ આદિ સહિત સત્પાત્રતા યથા યોગ્ય પ્રાપ્ત કરીને અથવા કરવાના આશયથી આ શાસ્ત્ર વાંચીને તેનો ભાવ જે આચાર્ય ભગવાન કહેવા માંગે છે તે જે જીવ ગ્રહણ કરશે તેને ક્રમશઃ પરમપદની પ્રાપ્તિ થશે અને જેટલો પ્રાપ્ત કરશે ત્યારે તે જ સમયે તેને આનંદની અનુભૂતિ થશે. પરમાર્થ ધર્મ ઉધાર્યો નથી, રોકડ્યો છે. પરમાર્થ ધર્મ રોકડો છે. કોઈ જીવ ખરેખર બહુ ધર્માત્મા હોય અને બહુ દુઃખી હોય અંતરથી એવું ત્રણ કાળમાં બને નહીં. જે દુઃખી હોય અંતરથી તે ધર્માત્મા હોય નહીં. પૂજા આદિ સાચી કરતા હોય, સ્વાધ્યાય આદિ સાચા કરતા હોય તો એનું શું ફળ કહ્યું? ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે. ઋષભજીને ઈશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે. 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે. એમાં પહેલા ભગવાનની સ્તુતિ છે કે સાહેબ હું ધર્મ બહુ કરું છું પણ મને દુઃખ બહુ છે. ભાઈ ધર્મ હજુ સાચો થયો નથી. ધર્મનું ફળ દુઃખ હોતું નથી. પરમાર્થ ધર્મનું જ્યારે ધર્મનો અભ્યાસ કરે ત્યારે સહન કરવું પડે. ધીરજ, શ્રદ્ધા, ખંત, સહનશીલતા એવા ગુણોને વિકસાવ્યા વિના નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. ૩૩૦માં શું આપણે વાંચીએ છીએ? દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. આત્મસિદ્ધિ ક્યારે કીધી? આત્મસિદ્ધિનું મેઇન કન્ટેન્ટ જે છે એ તો 6 પદ છે પણ એ કહેતા નથી. પહેલા પૂર્વ ભૂમિકા બાંધે છે, પછી મતાર્થીના લક્ષણ છોડાવે છે, પછી આત્માર્થીના લક્ષણ ગ્રહણ કરાવે છે અને હવે જો તું આવી તારી તૈયારી હોય તો તને 6 પદ કહીએ, નહીં તો ના કીધી. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. તમારા દીકરાને ટાઈફોઇડ થયો હતો અને તાવ ઉતરી ગયો એટલે જલ્દી જલ્દી શક્તિ આવે એટલે ચારશેરનું ભેંસું કે લાડવા ખવડાવશો તો મરી જશે. પહેલા થોડા દિવસ તો એને મગનું પાણી આપવાનું, એ રાબ આપવાની, એવું બધું 2-3-4 દિવસ ચાલે. પછી ધીમે ધીમે ઢીલી ઘેંસ ને એવું બધું આપવાનું. જ્યારે એના આંતરડા એવા થાય મજબૂત પછી રોટલી દાળ ભાત શાક આપે અને મહિના પછી તમારે જે એને 400 નો મહેસૂલ કે ચૂરમાના લાડવા ખવડાવવા હોય તો ના, મારે તો ઉતાવળ છે, જલ્દી જલ્દી બાબલો મરી જશે. આપતા નહીં કારણ કે અંદર આંતરડામાં ચાંદા પડેલા છે. તો મને શાસ્ત્ર વાંચીએ છીએ આપણે એવું સમજીને કે આપણે સારા ભાવ છીએ, નિવૃત્તિ ક્ષેત્ર છે, આપણે
જે અલ્પ સ્વલ્પ સત્પાત્રતા આપણે લાવ્યા છીએ અને ન લાવ્યા હોય તો આ અધર જવાનું. આપણે ગુજરાતમાં આખા ભગત થયા. શું કીધું એમણે? તીર્થ કરતા 53 ગયા ને જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન. સ્વયં કી જાગૃતિ, પોતાના આત્માને જગાડવો. જે પણ કંઈ કરીએ છીએ તે કલ્યાણ, પોતાના કલ્યાણને માટે સ્વાધ્યાય, પરાધ્યાય નથી, સ્વાધ્યાય છે. જગતના જીવોનું કલ્યાણ તો થવાનું હોય તો થાય અને ન થવાનું હોય તો ન થાય, જેવી એમની યોગ્યતા જેવો એમનો પુરુષાર્થ. પણ કરનાર જો સાચી રીતે કરે તો તે ઉત્તમ અંતરંગ તપ હોવાને લીધે આચાર્ય મહારાજે એનું બહુ રિકમેન્ડેશન કર્યું છે. ગાથા પ્રવચન સારની બંધ રમણ સારમાં પણ છે, પ્રવચન સારમાં, પ્રવચન સારની ગાથા કઈ? સ્વાધ્યાયની અગત્ય 232. શામણ્યયા ઐકાગ્રને ઐકાગ્રવસ્તુ નિશ્ચય નિશ્ચય બને, આગમ થકી આગમ પ્રવર્તન મુખ્ય છે. આગમ પ્રવર્તન એકલું જ કરવું એમ નહીં કહેતા, પણ આગમ પ્રવર્તન મુખ્ય છે. આ કાળનું આ ક્ષેત્રનું શ્રેષ્ઠ તપ કયું? સ્વાધ્યાય. પણ સ્વાધ્યાય એને અનુરૂપ હોવો જોઈએ. વાંચવું, વાંચી જવું, કોઈને સંભળાવી જવું, એમ સ્વાધ્યાય નથી. આત્માનો લક્ષ્ય, સ્વનો લક્ષ્ય હોય તો જ સ્વાધ્યાય થાય. સ્વનો લક્ષ્ય ન પ્રગટ્યો હોય તો સ્વના લક્ષ્યની જાગૃતિ રાખે. એ પ્રમાણે અહીં આ વનશાસ્ત્ર, તેની બે ગાથાઓ ગઈકાલે થઈ હતી, આજે ત્રીજી ગાથા અથવા શ્લોક સંસ્કૃતમાં છે. ગઈકાલે શરીરનું સામાન્ય સ્વરૂપ કહ્યું હતું, આજે થોડું વિસ્તારથી કહે છે અને ઘણું કહેવાના છે આગળ કે સાહેબ કેમ એવું કર્યું, પિષ્ટ પેષણ કર્યું. આ જીવ અનાદિકાળનો દેહાત્મ બુદ્ધિ વાળો હોવાથી જ્ઞાની ભગવાન જુદી 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 યુક્તિથી દ્રષ્ટાંતોથી એને સમજાવે છે કે હે ભાઈ, તું આ શરીર નથી. આ જીવને એટલા બધા કુસંસ્કાર છે કે ઊંઘમાં પણ એ પોતાને શરીર માને. ગમે તેટલું જ્ઞાની ભગવાન સમજાવે પણ એ તસનો મસ થતો નથી, તો કે કલ્યાણ માર્ગની પ્રાપ્તિ પણ નહીં થાય. એટલે જુદી જુદી રીતે ખોલી ખોલીને સમજાવે છે. માતાઓને જ્યારે સાડીઓ લેવા જાય ને, ત્યારે જે પેલો સેલ્સમેન બેઠો હોય ને, ઘણો જ હોશિયાર હોય, એ જાણતો પણ હોય કે આ જોવા જ આવ્યા છે, આ ભાવ પૂછવા જ આવ્યા છે, બધું જાણતો હોય. લેવા આવ્યા તો પણ એને સંબંધ બગાડવા નથી. 2, 3, 4, 5, 7, 10 એ આમ ફેંક્યા છે પણ એની નજર તમારી આંખો સામે છે, કારણ કે તમને કયો કલર ને કયું મેચિંગ ને કઈ ડિઝાઇન ને કયું પોત ગમી ગયું એ નોટિસ કરી લે છે. અને પછી એનો 50 રૂપિયા વધારે ભાવ કહે છે, કારણ કે એને ખબર છે આ લેવાના જ છે. આપણે પણ જો જાગૃતિ ન રાખીએ, આપણે પણ જો આત્માનો લક્ષ્ય, આત્માનો લક્ષ્ય સામાન્ય મનુષ્ય કરી શકતો નથી, એટલા માટે આ બધા
મૂક્યા છે ચિત્રપટ ને ભગવાન બધા. આત્માનો લક્ષ એકદમ થાય નહીં. ઘણો મોહ ઘટે ત્યારે અરૂપી અલખ અચિંત્ય ચિંતામણી સ્વરૂપ નિરંજન નિરાકાર એવો ભગવાન આત્મા, તેનું ભાવ ભાષણ ક્રમશઃ થાય છે. જેમ જેમ મોહની સત્તા તૂટે તેમ જ્ઞાન થઈ જાય, એ વાત જુદી છે. મોક્ષનો માર્ગ જ્ઞાનાવરણીના નાશને અનુરૂપ નથી, મોહનીના નાશને અનુરૂપ છે. પણ એમાં જ્ઞાનાવરણીનો નાશ એ પણ સહાયક છે, કારણ કે એ ચારે ચાર એક નાતના છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય, આ બધા કેવા છે? ઘાતી કર્મો છે. એટલે એક ને ઠોસો મોટો મારીએ તો બીજાને પણ ધક્કો લાગે, પણ આપણે ઠોસો કોને મારવો છે? મોહનીને મારવો છે. એમ ગઈકાલે બોલ્યા હતા, એ લઈને આપણે ચાલુ કરીએ. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું. તો આચાર્ય ભગવાન આપણને જે અનાદિ કાળનું આપણા અંતરના ઊંડાણની અંદર ઘર કરી ગયું છે, એવા દેહાત્મ બુદ્ધિના સંસ્કારો તોડવા આપણને જુદી જુદી રીતે જુદી જુદી રીતે માતા બાળકને આ ભાવે નહીં તો આ ભાવ, આ ભાવે નહીં તો આલે આલે, ગમે તેમ કરીને જમાડે. શી સો એક્સપર્ટ, એ બધી ખબર હોય, બધી કેટલી જાતની વસ્તુ બના કે એને ખવડાવવું છે. એમ આપણે તોફાની બાળક છીએ, આપણું ખાવામાં ધ્યાન જ નથી, આત્માનું કલ્યાણ કરવામાં આપણું ચિત્ત નથી. અર્થ અને કામ બે જ પુરુષાર્થને જાણે છે, બીજા બેનો તો અત્યારે લગભગ અભાવ થઈ ગયો છે. પહેલો નહીં, છેલ્લો નહીં, વચલા બે રહ્યા. ભગવાને તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ કહ્યું. તો એ આપણને કરુણાથી શરીરનું ફિઝિકો કેમિકલ કોમ્પોઝિશન સમજાવે. ત્રીજી ગાથા એને ઉપમા આપે છે આચાર્ય ભગવાન, કે શરીર રૂપી તૂટલી ફૂટલી જીર્ણ થઈ ગયેલી ઝૂંપડી, એવું એને ઉપમા આપે છે. દુર્ગંધાશ્વજે ધાતુ ભેત્તે કલિતમ સંછાદિતમ ચરમણા વિનમોત્રાદિ વૃતક્ષુધાદિ વિલસત દુઃખાકુભીષ છિદ્રિતમ ક્લિષ્ટમ કાયકુટીરકમ સ્વયમપિ પ્રાપ્તમ જરાવન્નિના ચેદે તત્તદપિ સ્થિરમ શુચિતરમ મૂઢો જનો મન્યતે. મોટાભાગે આપણી વાત ચાલે છે કે આપણી માન્યતા અને આપણી દ્રષ્ટિ અને આપણું ઓવરઓલ થિંકિંગ કેવું છે. તો આચાર્ય કહે છે, જો ભાઈ, આ શરીર રૂપી જે ઝૂંપડી છે, આપણે ડિસાઈડ કરી, જો સાહેબ આ તો આરસનો મહેલ છે, 72 રૂમનો, હા એને તમે ઝૂંપડી છિદ્રવાળી કહો છો, આ તો આરસનો મહેલ છે. આપણે ને એમને બેઝિક ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. આપણે એમને બુદ્ધ ગણીએ છીએ. બુદ્ધ એવા ભગવાનને આપણે આમ તો પગે પણ લાગે, જરાક દૂર રહે છે કે ભગવાનનો કઈ ચેપ ન લાગી જાય મને. એને બીક લાગે, ધર્મ કરીએ તો દીકરા બંગલા મોટર સોનું ચાંદી હીરા માણક મોતી બધું જતું રહે. આખી જ માન્યતા ઊંધી છે. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નરતિર્યન. દુનિયા જેને શ્રેષ્ઠ કહે છે, એવા જગતના પદાર્થો જ્ઞાની જેને તુચ્છ કહે છે, એ બધું પણ વ્યવહાર ધર્મથી પ્રાપ્ત થાય.
राजा महाराजा अधिराजा एवो मोटो शेर एवं कई पण इंद्र वगैरह एवं मोटू पद महेंद्र वगैरह जोईत हो तो पण धर्म द्वारा भाई हे भाई हे वत्स आचार्य भगवान रत्नकरण श्रावकाचार्य मा धर्मनी व्याख्या करे जगत मा अनेक प्रकार ना दुखों थी ग्रसित एवा जीवो ने धारण करीने जे सुख मा लई जाय छे तेने भगवान धर्म कहे। दुनिया नो सुख जोईतु होय तो पण धर्म करवो अने साचु सुख जोईतु होय तो पण धर्म करवो। शरीर नु स्वरूप बतावे जे शरीर रूपी झूपड़ी दुर्गंध युक्त अपवित्र धातुओं रूपी दीवालो सहित छे आ स्वाध्याय हॉल छे ने भीतो छे आ बधी एम शरीर छे घणु बधु भरेलु छे पण एमानु काई पण आत्मा ने कल्याणकारी नथी निश्चय नहीं थोड़ी डेलिकेट बैलेंस छे। ज्ञानारणों में ए गाथा लीधी छे आचार्य महाराज एनु जयचंद जी छावड़ाए टीका लखी छे अने पछी छेल्ले एमनी ए स्पेशलिटी छे कि एक के बे के त्रण कवित्तनी अंदर आखा चैप्टर नो सार कही दे। यद्यपि अपावन देह यह सप्त धातुमय हो तदपि भवो दधि तरन को है यह उत्तम पो भगवान नी वाणी कोकज मनुष्य ने अंतर नी अंदर एनो भाव उतरे कारण के जीव ने अनादिकाल ना एकांत ना संस्कार अनादिकाळना कर्तृत्व भोक्तृत्वना अने एकांत हठाग्रहना एने संस्कार छे। त्यां कीधुं वचनामृतमां पण आवे छे सर्वार सिद्धिना सौथी उपरना विमाननी ध्वजानी टोचथी मात्र सिद्धशिला 12 जोजन दूर छे पण त्यांथी जवाय नहीं। सर्वार सिद्धि नो देव मोक्षे जई शके नहीं एने अहीं जावू पड़े ने आ मनुष्य देह धारण करवो पड़े आपणे जवो ने आ तकला दी ए पाछो आखू विज्ञान पण मनुष्य देह थी ज मोक्षे जवा बीजा एक पण देह थी मोक्षे जवा। अनेकांत दृष्टि युक्त एकांत दृष्टि ने सेव्या करे એ સાહેબ આ શરીર આવું છે ને તો આપણે ખંજર મારીને પૂરું કરી નાખો પતી જાય ભૈયા એસા નહીં ઇસમે મોહ મત કરો મગર વહ જબ તક સાથ દેતા હૈ તબ તક ઉસકે માધ્યમ સે અપના જો કર્તવ્ય આચાર્યો ને જ્ઞાનીઓ ને કહા હૈ ઉસકી સિદ્ધિ કરો देव पूजा गुरु पास्ति स्वाध्याय संयम तप दानम चेति गृहस्थानाम षटकर्माणि ऐसा चरणान योग की अपेक्षा द्रव्य नियोग एक कर देगा सबको एक कर देगा। साथ ही बोलिए छिल्ली बेलिटी अमूल्य तत्व विचार रे आत्मतारो आत्मतारो शीघ्र एने ओळखो सर्वात्ममा समदृष्टि जो आ वचन ने हृदय लखो आपणे बधा ऊंघमां छीए के साहेब गरडो थईश ने पछी बधुं કામ પતી જાય દીકરા દીકરીના લગ્ન થઈ જાય બધું વીલ બીલ બધું પતી જાય છોકરાઓને બધું વેચી દઉં પછી ધર્મ એ પણ આગળ કહેવાનું છે
આ મનુષ્ય શરીરમાંથી ક્યારે ફરજિયાત ગેટ આઉટ થઈ જવું પડશે એ આપણા જ્ઞાનનો વિષય નથી, નિશ્ચયથી. ભર યુવાવસ્થામાં 5 મિનિટમાં 10 મિનિટમાં અત્યારે તો મોટો મોટો રોગ આપણા ભારતમાં લાગુ પડ્યો છે, વાત થઈ ગઈ હતી આપણે થોડા દિવસ પહેલા. ધ રેટ ઓફ ઇન્ક્રીઝ ઇન ધ કોરોનરી હાર્ટ ડિઝીઝ વિચ ઇઝ ફેટલ ઇઝ એટ ઇટ્સ મેક્ઝિમમ ઇન ઇન્ડિયા ઇન લાસ્ટ અબાઉટ 8 to 10 years. આપણા રેપિડ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, રેપિડ અર્બનાઇઝેશન એન્ડ ઓલ ધ ટાઈમ ટેન્શન. કલ પંડિતજીને કહા તો મુજે મરને કી ફુરસત નહીં, ઓર આપ કહે તો સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, કામ કરો. હું તો જબ મૃત્યુ આયેગી તો બોલના ભાઈ કે મુજે મરને કી ફુરસત. શરીરનું સ્વરૂપ સમજાવે છે કે જેથી એમાં મોહ ન કરવો, એમ આચાર્યનું પ્રયોજન છે. પ્રયોજન સમજવું, વક્તાના આશયને અનુસરવું. વક્તા જે વખતે જે કહેતા હોય તે વખતે જે નહીંથી કહે, જે અપેક્ષાએ કહે, જે વિષય કહે એ પ્રમાણે સમજવું. તે વખતે બીજો નહીં લાવે તો આજ ભગવાનની મારે ગુજરાતીમાં એવું કે ખુબિયાલિટી, ભગવાનની ભાષાની ને ભગવાનની દિવ્ય વાણીની ખુબિયાલિટી છે અને એનું ફળ ભગવાને સમયસરમાં તત્કાળ મોહનું વમન કીધું. ભયને વિરોધ ધ્વંસની સાત પદાંકે જીનવચ શિરમંતે એ સ્વયં વાંત મોહ સપદિ સ્વયં સારમ તે પરમ જ્યોતિરુચ્ચય રવન નવ પક્ષ ક્ષુણ્ણ મિક્ષંત એવ. જો કોઈ જીવને વ્યવહાર નિશ્ચય નો અવિરોધ સાધતી એવી ભગવાન સર્વજ્ઞ દેવની અનેકાંત પારમેશ્વરી વિદ્યાનું રહસ્ય હૃદયગત થાય તો તે જ ક્ષણે તેને મોહની ઉલટી થઈ જાય ઇન્સ્ટન્ટ. એટલે આચાર્ય આપણને કે ભાઈ આ શરીર જે છે એનું પૃથ્થકરણ તું કર. આજે તમે લાડવા ખાઓ કે પેંડા ખાઓ, સવારે પછી શું હોય લોંગ કોલ જાઓ ત્યારે કોકા પેલા કુવો પીવો કે લીંબુનું શરબત પીવો કે બીજા બધા શરબત પીવો પછી એકી જાઓ ત્યારે શું થાય? સ્વભાવ છે, એનો સ્વભાવ છે પ્રભુ. માટે એમાં હર્ષ શોક કરવો ને એની ઇમ્પોર્ટન્સ બીજી રીતે ગણવી નહીં, પણ એનો યોગ છે, સંયોગ છે ત્યાં સુધીમાં આત્મકાર્ય જલ્દી જલ્દી કરી લેવું. દુર્ગંધયુક્ત અપવિત્ર ધાતુરૂપી માઉસ છે, અંદર લોહી છે, અંદર શ્લેષ્મ છે, અંદર મૂત્ર છે, અંદર બધી એવી ધાતુઓ, એમાં કંઈ વિશેષ બીજું નથી. પણ માયા કર્મએ એવી જાતની કરામત કરી છે કે ઉપરથી ચામડું જે છે એ જરા પોલિશ કરેલું રાખ્યું ને ભલ ભલા પણ ચામડાથી ઢાંકેલી છે. જરા એમણે તો કડક શબ્દ વાપર્યો, પણ આ તો શું કહે સાહેબ, બ્યુટી પાર્લરમાં હું તો જઉં છું અને જિમ્નેસ્ટિક્સમાં 5,000 ની ફી આપું છું દર મહિને. હી મેન નવું નીકળ્યો, પેલા બહેનોના તો બ્યુટી પાર્લર હતા, હવે કહે છે હી મેન. વિષ્ટા અને મૂત્ર આદિથી પરિપૂર્ણ છે એવો એનો સ્વભાવ છે. સાચું સમજવું વિવેકીને સર્વ સમાધાન છે, વિવેકીને સત્ય માર્ગની પ્રાપ્તિ થાય છે. જો અંદરમાં વિવેક સ્વીકારે તો ભગવાનની વાત, સદગુરુ સંતોની વાત અહીંયા આગળ અને અહીંયા સુધી રહે છે, પણ અહીંથી નીચે જતી નથી, ત્યાં સુધી ફળ થાય નહીં.
તમે બહુ લાડવા ને ફેંડાને અહીં નહીં રાખો તો તબિયત સારી થાય નહીં, તંદુરસ્ત થોડું ઉલટી રહી જાય. અંદર જવી અને પચવી જોઈએ, એ પચાવવાની. બહુ ખાઈએ તો તબિયત સારી થાય એવું નથી, પણ જે ખાઈએ યોગ્ય ખાઈએ અને તેનું યોગ્ય પાચન થાય એટલે પચે તો આરોગ્યની પ્રાપ્તિ થાય. તથા ભૂખ તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલા છિદ્રોથી સંયુક્ત છે. એવું કેમ કહ્યું સાહેબ? પેલો ઉંદર હોય ને ગુજરાતીમાં આપણે ઉંદર હોય ને ઉંદર, એ જયારે કરડે ને ત્યારે આ બટકું નાનું ભરે અને પછી બાર ફૂંક મારે, એટલે આને ફૂંકનો અનુભવ થાય અને પેલા બટકાનો અનુભવ. બટકું ભર્યું એને, કારણ કે જરાક જ ભરે આમ બહુ ટેકફુલી, હા બહુ ઠંડુ લાગે, મજા આવે છે. બટકું ભર્યું એની એને ખબર પડતી. આપણે પણ સ્થૂળ બુદ્ધિ વાળા છીએ, સવારે બપોરે સાંજે સામાન્ય રીતે. હો અમુક જગ્યાએ તો કે સાહેબ એની ટાઈમ ઇઝ ટી ટાઈમ એન્ડ એની ટાઈમ ઇઝ ડાઇનિંગ ટાઈમ એની ટાઈમ ઇઝ લંચ ટાઈમ, રાતના 12 વાગે પણ હું તો ખાઉં સાહેબ, અમારે કે એવું નહીં. એ આ ભારતની સંસ્કૃતિ નથી, એ ભારતની સંસ્કૃતિ નથી, એ તો ભૂંડની સંસ્કૃતિ છે, એ તો ભૂંડની સંસ્કૃતિ છે. હો આહાર હો, અચ્છા ભી હો, ઠીક હો, યોગ્ય માત્રા મેં હો, ઉસકી સમય ભી હોતા હૈ, હર જગ્યા વિવેક હૈ, દરેક જગ્યાએ. મહાવીરના બોધને પાત્ર કોણ? 105માં શું કીધું? આહાર વિહાર નિહારનો નિયમિત. અહીંયા કહે છે એટલે એ ઉંદરડો શું કરે? ભટકું ભરી તરત જતો રહે, ભટકું તરત જતો રહે, ફૂંક મારી. એમ આપણને ભૂખ 2-3 વાર લાગે છે, આપણે એમ માનીએ છીએ કે બરાબર છે, ભૂખ તરસ બહુ સારા છે. ભૂખ તરસ બહુ સારા નથી પ્રભુ, ભૂખ તરસ તે તો આત્માની પરાધીનતા છે, આત્માની પરાધીનતા છે. બહુ મોટા જ્ઞાની પુરુષો મુનિરાજ વગેરે તો સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લ્યાસો પાણી, ઓ છીન લ્યાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા. જગત કે જીવ ભોજન કરતે હૈ ઓર મુનિરાજ કા આહાર હોતા હૈ, બહુ મોટો ભેદ છે. જગત કે જીવ દુનિયાના મનુષ્યો ભોજન કરે છે અને સાચા મુનિઓ તેમનો આહાર થાય છે. એવું કેમ છે? તમને એમના પ્રત્યે પક્ષપાત છે? તો આપણે વાત આવી ગઈ હતી થોડો વખત, એ તારે ઘેર ભોજન કરવા આવ્યા નથી, તારી ગરજથી તારી ભક્તિથી તું એમને બોલાવવા ગયો હતો. સ્વામી 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 તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ, આહાર શુદ્ધ છે, ભોજન શુદ્ધ છે, શરીર શુદ્ધ છે, મચન શુદ્ધ છે, તું ગયો તો કે આવ્યા હતા, પધારો પધારો પધારો, તારે ઘેર નહોતા આવ્યા ખાવા, તું એમને તારે ઘેર ઘણા અનુનય વિનયથી લઈ ગયો હતો, માટે તેઓ જે આહાર કરે છે એ થાય છે. તે કરતા નથી, આ તો સામાન્ય, બાકી તો બહુ સૂક્ષ્મ હૈ, મગર યહાં પર વો અભિપ્રેત નહીં. 4 ગાથાએ આવી હૈ સમય સાથે, આહાર પાન પાપ ઓર પુણ્ય, ઇન ચારો ચીજો કો જ્ઞાની ઈચ્છા કરતે નહીં. આઈ ને કાઢ, મોટા પુરુષ છે, ઘણા મોટા પુરુષ છે. આ તો ત્યાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે મુનિઓનું ખેંચો છો
અને અમારું તો કંઈ કહેતા નથી, એવું નથી ભાઈ. દુનિયાના લોકો ભોજન કરતા પણ નથી, એ તો ઓગદાળે છે. દુનિયાના લોકો તો ઓગદાળે છે. અને મુનિરાજનો આહાર થાય થાય. ઈષ્ણા સમિતિ પૂર્વક હોતા હૈ, ઈષ્ણા સમિતિ પૂર્વક હોતા હૈ. ઓર સમિતિ વ સંવર કા કારણ હૈ, સમિતિ વ સંવર કા કારણ હૈ, ઇસલિયે ઉનકા આહાર હોતા હૈ. આ તો તે પ્રશ્ન કર્યો કે તમે તો એમનું જ ખેંચો છો, એમનું જ ખેંચો છો. તે ક્લેશયુક્ત શરીર રૂપી ઝૂંપડી જ્યારે પોતે જ ઘડપણ રૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે, ત્યારે પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. અનિવાર્ય છે, જન્મ્યો તે તો જરૂર જવા, જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા, રાગ દ્વેષ અને હેતુ, એમ કૃપાળુ દેવ. વળી આપણે 12 ભાવનાઓ બોલીએ છીએ, એમાં પણ અશુચિ પણ છે અને અનિત્ય પણ છે. ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને માનતજીને કર સાર્થક આમ. આવું બધું આપણે શા માટે સ્વાધ્યાય કરીએ છીએ? જમવા જઈએ ત્યારે શાંતિ રાખો, બોલવાની જરૂર નથી. દાને દાને પર લિખા હુઆ હૈ ખાને વાલે કા ના, દેને વાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. મુમુક્ષુએ પણ એવો અભ્યાસ કરવો જોઈએ, ભલે હજુ અનુભવ ન થયો હોય, આ તો ક્ષુધા વેદનીનો ઉદય થયો. મને ભૂખ લાગી નથી, ભૂખ નું દુઃખ મારા જ્ઞાનમાં જળકે છે. મને ભૂખ લાગી નથી પણ ભૂખ નું દુઃખ વેદના તે મારા જ્ઞાનમાં જળકે છે, એવું ગુરુના કહેવાથી પહેલા જ્ઞાન ઉત્તમ મુમુક્ષુ માને છે, પછી એનો અભ્યાસ કરે છે, અને પછી જ્યારે એ આત્માનો અનુભવ થાય ત્યારે એવો અનુભવ કરે છે. જ્ઞાયક કા લક્ષ્ય, આત્મા કા લક્ષ્ય ખરેખરો તો મુનિરાજ ને હો, સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા અધીન જો, એમાં પૂર્વ અવસરમાં બોલીએ છીએ. પણ જ્ઞાનીને પણ પોતાની શક્તિ પ્રમાણે હાલતા ચાલતા સૂતા ઉઠતા બેસતા હરતા ફરતા મુમુક્ષુને અથવા જ્ઞાનીને પોતપોતાની શક્તિ પ્રમાણે શું બોલો છો પદ? હું તો હાલું ચાલુ ને હરી સાંભરે રે, હું તો હાલું તો હાલું ચાલુ ને હરી સાંભરે રે, મારું હાલવું તે અટકી જાય રે હરી મને સાંભરે રે, મારું પછી ઘણું લાંબુ છે. હું તો નિંદર કરું ને મને હરી સાંભળે રે, હું તો ભોજન કરું ને હરી મારા ભોજનિયા અટકી જાય બીચમાં બીચમાં. માટે અહીંયા શરીરનું અનિત્ય બતાવીને આચાર્ય ભગવાન આપણને જ્યારે જ્યારે હું હું એમ બોલીએ ત્યારે અંદર મેં વિચારું, હું એટલે કોણ, હું કોણ? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે મુજ જીવ સ્વરૂપ, એમ બોલશો આજે રાતના, પણ મુજ સ્વરૂપ એમ એપ્લાય કરતા નથી.
ઘણું જાણેલું જ્ઞાન જે પ્રયોગમાં મુકાતું નથી તે વાંજ્યું છે, તે ફળ આપતું નથી. જાણો પ્રયોગ કરો, જાણો પ્રયોગ કરો, જાણો પ્રયોગ કરો. કે સાહેબ એમને પ્રયોગ કરતા નથી આવડતું. માટે ગુરુની જરૂર છે, માટે સત્સંગની જરૂર છે. જપ તપ ઓર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહીં સંત કી પાઈ કૃપા. યે હી દિશા કી મૂઢતા હૈ નહીં જિન પે ભાવ, જિન પે ભાવ બિનુ કભુ છૂટત નહીં દુખના. પરમાત્મા અને સદગુરુ પ્રત્યે તેમનું સ્વરૂપ જાણીને અંતરનો પ્રેમ ન થાય ત્યાં સુધી આત્મા કંઈ મળે નહીં. કે આવું ક્યાં લખ્યું સાહેબ? આગમ પ્રમાણ બોલો. 751માં પહેલું કયું સંકેત કીધું? ભગવાનની વાણી, ભગવાન અને સદગુરુની વાણી, એમના એની અંદર પહેલા પાકી શ્રદ્ધા થાય પછી આત્માનો અનુભવ થાય. જેના અંતરની અંદર સદગુરુ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે અને તેમની દિવ્ય વાણી પ્રત્યે અંતરંગ શ્રદ્ધા ન હોય તેને આત્મજ્ઞાન થવાનો સ્વપ્નમાં પણ ચાન્સ નથી. પહેલું સંકેત થયા વિના બીજું સંકેત ન થાય. ત્યાં એ પ્રમાણે ત્રણ એની શ્રેણી, સંકેત તો એક છે પણ એની શ્રેણી બતાવી છે, એની શ્રેણી બતાવી છે. એક પીએચડી થવું હોય તો પણ ટીચરની જરૂર છે, એક ડાક્ટર થવું હોય તો પણ કેટલા પ્રોફેસર, તમારા 12મામાં દીકરાને કેટલા પ્રોફેસર રાખ્યા છે? અમારે 4 પ્રોફેસર રાખ્યા છે, દરેક સબ્જેક્ટ માટે જુદો જુદો પ્રોફેસર. 12મામાં 90% માર્ક લાવવા છે. અનાદિકાળની મોહ ગ્રંથિનો ભેદ કરી ચૈતન્ય ભગવાનના દર્શન કરવા છે તો તેને માટે પણ એવો પુરુષાર્થ માટે હવે યાદ રાખીશું કે શરીર મારું નથી અને હું શરીરનો માલિક નથી. રાઉન્ડ ધ ક્લોક યાદ રાખવું પડશે. બીજી ગાથાની એટલે ચોથી ગાથાની ઇન્ટ્રોડક્શન કરીને પછી સમાપ્તિ અવસર તરફ જઈશું. સંસારના પદાર્થોની અનિત્યતા અથવા ક્ષણભંગુરતા બતાવે છે. શરીરની બતાવી, હવે શરીર અને શરીર સાથે સંબંધિત જગતના જે નજીકના પદાર્થો છે એની અનિત્યતા, અસારતા, એનું અમાલિકી પણ કહે છે. તું કહે છે ને કે આ તો દીકરો મારો છે, આ બંગલો મારો છે, આ મોટર મારી છે, કહેને માત્ર હે. અંભો મુદ મુદ સન્નિભાતનુરિયમ શ્રીરેન્દ્ર જાલોપમા દુર્વાતાહત વારિવાહ સદૃશા કાંતાર્થ પુત્રાદય સૌખ્યમ વૈષયિકમ સદૈવ તરલમ મત્તાંગના પાંગવ તસ્માદેતદુપપ્લવા તિ વિષયે શોકેન કિં કિં મુદા. આચાર્ય છે, જેવું કુવામાં હોય એવું હવાડામાં પરમ વિતરાગી સ્વરૂપ છે. ગઈકાલ વાત થઈ ગઈ હતી, મોટા ભાગે એવા યુગ પ્રધાન આચાર્ય અનેક મહાપુરુષો, મહાજ્ઞાની પુરુષો, એમની પૂર્વ અવસ્થામાં પણ એવા જ મુખ્યપણે હોય છે. જ્ઞાનીની વાત નથી ચાલતી. યુગ પ્રધાન આચાર્ય યુગપ્રધાનાચાર્ય કોણ હોતા હે? કોણ થઈ શકે? આગળનું બહુ મોટું ભાથું લઈને આવ્યા હોય તો થઈ શકે. એક ભવ કે પુરુષાર્થ યુગપ્રધાન આચાર્ય નહીં હોતે, હોને કી જરૂરત નહીં. નિશ્ચય મોક્ષ માર્ગ કે
मुनि होकर के मोक्ष चले जाता है, पर आ तो वाच। तो अहीं आचार्य कहे छे आ शरीर पाणीना परपोटा समान क्षणमां नाश पामनार छे, लक्ष्मी इंद्रजाल समान विनश्वर छे, स्त्रीधन पुत्र आदि दुष्ट वायु थी ताड़ित वादळाओ समान जोत जोतामां ज विलीन थई जाय छे। એટલે આપણે અનિત્ય ભાવનો બોલીએ, સાથે બોલીએ, હેડિંગ ટુવર્ડ્સ એન્ડ, સાથે બોલીએ, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરાંદરી ચા અનંગ રંગ શૂરાચ્યે ત્યાં क्षण नो प्रसंग। एक तो भावना पर एनी साथ जुड़े छे, ए पण बोल। शरीर मा व्याधि प्रत्यक्ष थाय ते कोई अन्य लय ना शकाय ते भोगवे ए कस्व आत्म पोते एकत्व ते थे नय सोग न गोते एकत्व ते थी नय सोग न गोते। 70 वर्ष पहला कृपाळु देवे आ अभूतपूर्व वैराग्यनी जननी एवी 12 भावनाओनू गुजराती पद्यमां अवतरण करेलुं, घणुं विचारणीय छे, घणुं वारंवार चिंतवन करीने आपना आत्माना प्रदेशोना उंडाणनी अंदर तेथी उद्भूत थवा योग्य एवा वैराग्यने प्रगट करवानो छे। घडपण आवशे, आँखों जती रहेशे, कान जता रहेशे, पग जता रहेशे, पग जता रहेशे एटले चलाशे नहीं, बेसाशे नहीं, काने संभळाशे नहीं। ए पहला भगवाननी वाणी અને ભગવાનની સંતોની મુદ્રા તેને હૃદયમાં જો અંકિત કરી હશે તો ઉપયોગમાં આવશે। તે વખતે કોઈ બીજું શરણ નથી, ભગવાનની મુદ્રા, સંતોની પરમ શાંત મુદ્રા, પ્રસન્ન મુદ્રા અને એમની દિવ્ય વાણી આપણે સમયસર આપણા અંતરની અંદર એનો ભાવ અને એના શબ્દો સુસ્થિત કરી લઈએ તો જ્યારે આંખ કાન નાક કશું નહીં ચાલે તો પણ આપણે એનું ચિંતવન કરીને આપણા મોક્ષ માર્ગની આગે કૂચ યથા પદવી ચાલુ રાખી શકીશું। અને એ જ આપણે આ ભાવપૂર્તિ સાધના નથી, જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટે ત્યાં સુધી સાધના જ। એ પ્રમાણે અહીં આપણને જગતના પદાર્થોની અનિત્યતા બતાવી તે કાલે આગળ વિચારીશું યથા સમયે। ઓમ સુખધામય અનંત સુસંત ચય દિન રાત્ર રહે તદ ધ્યાનમય પરશાંત તે અનંત સુધામય જય પ્રણમો પદતે વરતે જય પ્રણમો પદતે વરતે જય। સદગુરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર।